गुड मॉर्निंग विषय गुजराती धोरण पांच आज आपणे भणवाना छे पाठ दस जेनुं नाम छे भूलनी सजा के आपणे जीवनमां कोई ना कोई नाना मोटी भूल तो करता ज होय छे के आपणे छे घणीवार મમ્મીએ કોઈ કામ બતાવ્યું હોય તો એમાં આપણે કઈ ભૂલ કરીએ પછી સ્કૂલે જતા હોય તો આપણે ઘણી વાર ભૂલ કરતા હોય કે ભૂલથી આમ થઈ ગયું ભૂલથી તેમ થઈ ગયું એમ ઘણી ભૂલો છે કે મિસ્ટેક આપણાથી જીવનમાં થતી હોય છે અને જો સ્કૂલમાં ભૂલ થાય તો આપણે શું થાય કે સજા આપવામાં આવે કે દંડ કરવામાં આવે અથવા ઘરે ભૂલ થાય તો મમ્મી સજા આપે કે પપ્પા સજા આપે તો આ પાઠનું નામ છે ભૂલની સજા કે તમે કોઈ ભૂલ કરો મિસ્ટેક કરો તો એની તમને સજા કે દંડ કરવામાં આવે તો આ પાઠનું નામ છે ભૂલની સજા કે કોઈ પણ મિસ્ટેક હોય એનો દંડ કરવામાં આવે જેના લેખક છે પ્રકાશ લાલા કે જેનો જન્મ છે 7/12/1947 માં થયો હતો જે ગાંધીનગર જિલ્લો છે ત્યાંના દેહ ગામમાં છે એ તેમનો જન્મ છે અને બનાસકાંઠા છે બનાસકાંઠાના દેહ ગામમાં તેમનો જન્મ થયો હતો અને વતન એટલે કે બનાસકાંઠાથી પછી રહેવા માટે ક્યાં વયા ગયા હતા તો કે ગાંધીનગર એમને ઘણી બધી પુસ્તકો લખી છે એક એમની જાણીતી વાર્તા છે એ છે જાદુઈ રિંગ અથવા જાદુઈ વીટી પછી બીજી પણ પુસ્તકો છે જેમ કે તેરી પીછું મેરી પીછું પછી ના મારે પંખી નથી થવું તો આવી પુસ્તકો પણ એમણે લખી છે હવે આ પાઠ છે એ એક નાટકનો છે કે પેલા છે આ સ્ટેજ નાટકો થતા અત્યારે કેમ બધા મૂવી જોવે છે બધું પિક્ચરો જોવે છે સિરિયલો જોવે છે તે બધું આપણે ટીવીમાં જોવા મળી જાય છે અથવા તો થિયેટરમાં જોવા મળી જાય છે પણ પેલા આવું કઈ નહોતું તો સ્ટેજ એક મંચ બનાવવામાં હતો અને એમાં અલગ અલગ કલાકારો આવી અને નાટક પ્રસ્તુત કરતા જેમ આપણે રામલીલાનું નાટક છે અથવા તો છે રાધા ગોપીનું કે કાન ગોપીનું જે વેશ છે આવો બધા નાટકો થતા તો એમાં શું કરવામાં આવે કે થોડુંક નાટક થઈ જાય પછી બીજો ભાગ આવવાનો હોય ત્યારે પડદો પડી જાય અને પાછું છે બીજું નાટક શરૂ થાય તો આ પાઠ છે એ નાટક પ્રકારનો છે અને બીજું છે સંવાદિત છે બે લોકોની વાતચીત છે જેમ તમારા અંગ્રેજીમાં ડાયલોગ્સ આવે એમ આમાં બે લોકો વચ્ચેની વાતચીત છે હવે પાઠ વિશે જોઈએ કે પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે કે આ જે નાટક પ્રકારનો પાઠ છે એમાં જે અમેરિકાના ભૂતપૂર્વ એટલે કે ભૂતકાળમાં થઈ ગયેલા જે રાષ્ટ્રપ્રમુખ છે જેમ અત્યારે આપણે રાષ્ટ્રપતિ હોય તેમ એ લોકોનું શું હોય તો કે રાષ્ટ્રપ્રમુખ જેનું નામ છે અબ્રાહમ લિંકન એના જીવનનો એક પ્રસંગ છે ઘટના રજૂ કરવામાં આવી છે કે અબ્રાહમ લિંકન છે બધાને એના જે જીવન છે એના પરથી બધા લોકોને ખૂબ જ પ્રેરણા મળે છે તો એના જીવનની જે એક ઘટના છે જે બાળકો માટે ખૂબ જ પ્રેરણા આપે એવી છે બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે કે આપણે કહીએ કે વહુના પારણામાં અને પુત્રના પારણામાં કે બાળક નાનું હોય ત્યારથી જ ખબર પડી જાય કે મોટું થઈને કેવું થશે તો અબ્રાહમ લિંકન જ્યારે નાના હતા ત્યારથી જ એમાં સત્યનિષ્ઠા એટલે કે સાચું બોલવું સાચાનો સાથ આપવું પ્રમાણિકતા એટલે કે ઈમાનદારી પોતાના બધા જ કામમાં એ ઈમાનદાર રહેતા અને ખેલદિલી એટલે કે રમતિયાળ સ્વભાવ અથવા તો જે કોઈ પણ કામમાં એ પોતાનો જોશ છે એ બતાવતા આ બધા જીવન મૂલ્યો એટલે કે જીવનના ગુણો જોવા મળે છે કે એમના જીવનમાં નાનપણથી જ સાચું બોલવું ઈમાનદાર રહેવું કોઈ પણ કામમાં પાછા ન હટવું આવા ગુણો છે નાનપણથી જ હતા પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થાય છે કે આ ભૂલ છે કોની છે કે ચોપડી પલળી જાય છે એવી ભૂલ છે વિદ્યાર્થીથી થાય છે એવી ઘટના છે અને એના પસ્તાવા રૂપે એનો અફસોસ છે વિદ્યાર્થીને થાય છે અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઉમદા ગુણ એટલે કે સારામાં સારા ગુણ કે શિક્ષક પણ એટલા સારા છે અને એના જે વિદ્યાર્થી છે એનામાં પણ એટલા સારા ગુણ છે અને એ બંને વચ્ચેની જે વાતચીત છે ટીચર અને વિદ્યાર્થી વચ્ચેની એ છે આ પાઠમાં રજૂ કરવામાં આવે છે
શબ્દ સમજૂતી ગર્વ એટલે કે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ અથવા તો અભિમાન. પછી જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા વાળો. વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ એટલે કે જાત સાથે મથામણ. ફેટ આઉટ એટલે ઝાંખો પ્રકાશ. ગફલત એટલે ભૂલ. બારી વાટે એટલે બારી માંથી. દશા એટલે કે હાલત સ્થિતિ. પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ કે સંજોગ. બેદરકાર બેદરકાર એટલે કાળજી વગરનું અને એકરાર એટલે કબૂલા. હવે પાઠ સમજીએ કે દશ્ય એક એટલે સીન. આપણે કેમ પિક્ચરમાં કે મૂવીમાં સીન આવતું એમ, તો આ પેલો સીન છે કે જેમાં સ્થળ બતાવવામાં આવેલું છે કે જગ્યા ક્યાંની છે, તો કે શાળાનો ટીચર્સ રૂમ. અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા કે જગ્યા કઈ છે, તો કે શાળાનો ટીચર્સ રૂમ એટલે સ્ટાફ રૂમ છે. હવે સ્ટાફ રૂમમાં શું કરતા હોય બધા ટીચરો, તો કે પોતપોતાનું કામ કરતા હોય. કોઈ પેપર ચેક કરતું હોય, કોઈ હોમવર્ક ચેક કરતું હોય, કોઈ સ્વગોથી ચેક કરતું હોય, અને કોઈ વાતો પણ કરતા હોય જેમ પોતાને. તો એવી રીતના કે અમુક શિક્ષકો વાતો કરે છે, અમુક શિક્ષકો છે પોતાનું કામ કરે છે. એટલી વારમાં છે બાળક એટલે કે વિદ્યાર્થી જેનું નામ છે અબ્રાહમ લિંકન, એ સ્ટાફ રૂમ ની અંદર આવે છે. તમારે પણ કેમ કોઈ કામ હોય તો જ્યાં ટીચરો બધા બેઠા હોય સ્ટાફ રૂમમાં, ત્યાં તમે જતા હોય. એમ અબ્રાહમ લિંકન ને પણ કઈ કામ હશે, એટલા માટે શિક્ષક ના સ્ટાફ રૂમ માં જાય છે. હવે લિંકન, મે આઈ કમિંગ સર. હવે આપણે કોઈ પણ જગ્યાએ જાય, ઓફિસમાં હોય, પ્રિન્સિપલ ની ઓફિસ હોય કે સ્ટાફ રૂમમાં જાય, તો આપણે શું પહેલા તો બોલવાનું પડે કે મે આઈ કમિંગ સર, કે હું અંદર આવું. શિક્ષક, યસ, ઊંચે જોઈને, અરે લિંકન તું છે, આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ. હવે એમણે પરમિશન માંગી અંદર આવવાની, એટલે શિક્ષક હા પાડે છે કે હા અંદર આવ. પછી એ ઊંચે જોવે છે ત્યારે એને ખબર પડે છે કે આ કોણ છે, તો કે આ તો લિંકન છે. તો એ શું કહે છે કે તું છો, એટલે શું કહે છે કે બોલ કેમ ચાલે છે તારું ભણવાનું. એટલે પેલા પૂછે છે, આપણે ટીચર મળે કે રસ્તામાં કે બીજે, તો પેલા તો એમ જ પૂછે કે ભણવાનું કેમ ચાલે છે. તો એ રીતે એના અભ્યાસ વિશે પૂછે છે. લિંકન જવાબ આપે છે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે કે હું ભણવામાં છે ખૂબ જ મહેનત કરું છું, પરિશ્રમ કરું છું, અને વળી તમારું માર્ગદર્શન. માર્ગદર્શન એટલે કે સાચો રસ્તો બતાવો, કે આપણે કોઈ પણ જગ્યાએ ન સમજાય. આપણે ગણિત ભણતા હોય તો ગણિતના દાખલા ન સમજાય તો આપણે સર પાસે ટીચર પાસે જતા હોય, વિજ્ઞાનમાં કઈ ન સમજાય તો જતા હોય. એવી રીતના કે કઈ પણ વસ્તુ ન સમજાય તો તમારું માર્ગદર્શન, તમે એમાં રસ્તો બતાવો છો. શિક્ષક, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. હવે ટીચર એને શું પૂછે છે કે વેરી ગુડ, ખૂબ જ સરસ, શા માટે, કારણ કે ભણવામાં ધ્યાન આપે છે. અને બીજું શું કહે છે કે મેં તો એવું સાંભળ્યું છે તું ભણે છે, એ વાત સાચી, પણ સાથે સાથે તું નોકરી પણ કરે છે, એટલે કે તું સ્કૂલે પણ આવે છે અને બીજી જગ્યાએ કામ કરવા પણ જાય છે. તો લિંકન જી એટલે કે હા, હું નોકરી પણ કરું છું. શિક્ષક, તારા મા બાપ એટલે ટીચર પૂછે છે કે એટલો નાની ઉંમરનો છોકરો છે, એ ભણે પણ છે અને નોકરી પણ કરે છે, તો એ પૂછે છે કે તારા મા બાપ એમ કે તારો ભણવાનો ખર્ચો કઈ ઉપાડે કે નહીં, કે છે કે નહીં, અથવા કઈ કામ કરે છે કે નહીં એમ. લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. લિંકન શું કહે છે કે તેઓને મારા ભણવાનો ખર્ચો છે એ પરવડે એટલે કે પોસાય તેમ નથી, કે તેઓને મારો ભણવાનો ખર્ચ નથી પોસાતો, કારણ કે એ લોકોની પરિસ્થિતિ કેવી હતી, ગરીબ હતી. એ લોકો દરરોજનું દરરોજ ખાતા અને કમાતા, એવી એમની પરિસ્થિતિ હતી, એટલે છોકરાનો ભણવાનો ખર્ચો ઉપાડી શકે તેમ નહોતા. એટલે લિંકન શું કહે છે કે એટલે હું પોતે જ નોકરી કરું છું અને મારો ભણવાનો ખર્ચો છે એ ઉપાડું છું. શિક્ષક, સમજી ગયો, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. તો શિક્ષક કહે હા, હવે મને સમજાઈ ગયું કે ભાઈ તારા મમ્મી પપ્પાની હાલત એવી નથી કે તારા ભણવાનો ખર્ચો ઉપાડી શકે, અને મને તારા જેવા પરિશ્રમ પ્રિય એટલે કે મહેનતુ કે તારા જેવા મહેનતુ વિદ્યાર્થી માટે મને ગર્વ છે કે માન છે.
શા માટે? કારણ કે આપણે જોઈએ કે આપણે ઘરે ભણવાનું હોય અથવા તો આપણે શાળાએ ભણી અને પછી ઘરે જઈએ તો આપણે કઈ ગમે તો થાકી ગયા, આમાંથી કઈ કામ નથી થતું. પણ લિંકન છે એ તો ભણે પણ છે અને ભણીને પછી નોકરી કરવા પણ જાય છે, એટલે અને પાછું ભણવામાં પણ એટલું જ ધ્યાન આપે છે, એટલે મહેનતુ વિદ્યાર્થી છે, એટલા માટે શિક્ષકને એના પ્રત્યે માન છે. લિંકન: થેન્ક યુ સર, મારે પછી અચકાઈ. શિક્ષક: નિસંકોચ જે કહેવું હોય તે બોલ. લિંકન શું કહે છે કે થેન્ક યુ, કે આભાર માને છે કે તમારો ખૂબ આભાર. શા માટે? કારણ કે ટીચર એના વખાણ કર્યા. અને પછી અચકાય નહીં, એટલે કે થોડો ખચકાય છે, એને કઈ પૂછવું છે એટલા માટે આવ્યો છે. શિક્ષક કહે છે નિસંકોચ, નિસંકોચ એટલે કે કોઈ પણ ખચકાટ રેખા વગર અથવા તો કોઈ પણ પ્રકારની શરમ સંકોચ રેખા વગર તારે જે પૂછવું હોય તે બોલ. હવે આગળ જઈએ. લિંકન: આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. હવે લિંકન શા માટે આવ્યો હતો કે તમે છે કાલે ક્લાસમાં એક પાઠ સમજાવ્યો હતો, હવે એ પાઠ છે એના વિશે મારે વધારે માહિતી મેળવવી છે. કારણ કે પાઠમાં તો છે અમુક અમુક માહિતી જ હોય, હવે એના વિશે વધારે માહિતી જોતી હોય તો એના વિશેની કોઈ પુસ્તક હોય એ વાંચવી પડે. તો એ શું કહે છે કે મારે એના વિશે વધારે જાણવું છે, તો એના વિશે કોઈ બીજી ચોપડી હોય તમારી પાસે કે જેમાં મારે વધારે માહિતી હું મેળવી શકું, વધારે હું સમજી શકું, તો એ મને આપશો, એમ મને વાંચો, એટલે કે મને વાંચવા આપશો એવું કહેવા માંગે છે. જેમ કે આપણે અત્યારે અબ્રાહમ લિંકન વિશે ભણીએ છીએ તો આમાં તો એના જીવનની એક જ ઘટના છે. હવે તમારે વધારે જાણવું હોય અબ્રાહમ લિંકન વિશે તો તમે એના જીવન ઉપર લખાયેલી જે ચોપડીઓ છે, બીજી એની આત્મકથા છે, એ બધું તમે વાંચો તો તમને એના વિશે વધારે જાણવા મળે કે એના જીવનની બીજી ઘટનાઓ પણ જાણવા મળે એવી રીતે. હવે છે અહીં બાજુમાં તમને અબ્રાહમ લિંકન નો છે નાનપણનો ફોટો, જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ આપવામાં આવેલ છે. હવે શિક્ષક હસીને: આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. હવે શિક્ષક હસે છે કે આટલી વાત પૂછવા માટે એટલો ખચકાય છે અને શું કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે કે જેને ખૂબ જ જાણવાની ઈચ્છા હોય એવું વિદ્યાર્થી, નવું નવું શીખવાની આદત હોય, તો એવા વિદ્યાર્થીને ચોપડી વાંચવા આપીશ તો મને ખૂબ જ ખુશી થશે કે તું એમાંથી જરૂર કઈ નવું શીખીશ. અને એ પોતાનું જે ખાનું હતું સ્ટાફ રૂમમાં એમાંથી પોતાની ચોપડી કાઢે છે. લિંકન: આભાર સાહેબ, બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. હવે લિંકન શું કહે છે કે આભાર, થેન્ક યુ. શા માટે? કારણ કે ટીચર એને ચોપડી વાંચવા આપે છે. અને બીજું શું કહે છે કે બે ત્રણ દિવસમાં જ હું તમને તમારી ચોપડી છે એ વાંચી અને પાછી આપી દઈશ. શિક્ષક જવાબ આપે છે કે ઉતાવળ નથી, નિરાંતથી વાંચીને પાછી આવજે. ઉતાવળ નથી એટલે કે તું ધીરજ રાખજે, મારે કઈ જલ્દી નથી, તું ધીરજથી ચોપડી વાંચી અને એ ચોપડી મને પાછી આવજે. લિંકન ઉભો થઈને: થેન્ક યુ સર, થેન્ક યુ. લિંકન નું કામ તો થઈ ગયું, ચોપડી એને મળી ગઈ, એટલે ચોપડી લઈને ઉભો થઈ જાય છે અને આભાર સર, આભાર સર એમ કહીને ચાલ્યો જાય છે. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. પ્રગતિ કર એટલે કે વિકાસ પામ અથવા તો જીવનમાં આગળ વધ, એટલે એને આશીર્વાદ આપે છે કે ભાઈ તું તારા જીવનમાં ખૂબ જ આગળ વધ. લિંકન ઉભો થતા: ઓકે સર, બાય. શિક્ષક: યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. હવે અહીંયા એની વાત પૂરી થાય છે. લિંકન બાય કહી અને જાય છે કે હવે આવજો, અને સર પણ આવજો એમ કહીને છે એને વિદાય આપે છે. અને હવે લિંકન છે સ્ટાફ રૂમ ની બહાર છે એ જાય છે. હવે છે દશ્ય બે, એટલે કે સીન બીજું સીન છે હવે નાટકમાં આવે છે. હવે આ સીન નું સ્થળ છે અબ્રાહમ લિંકન નું ઘર છે. હવે ચોપડી લઈ અને પોતાના ઘરે છે એ ચાલ્યો ગયો છે. અબ્રાહમ લિંકન નું ગરીબ સ્થિતિ નું ઘર, ગરીબ સ્થિતિ એટલે કે હાલત, એની હાલત છે કેવી હતી તો કે એમનો જે ગરીબ છે, એના મમ્મી પપ્પા છે ગરીબ છે, એટલે એનું ઘર છે એ પ્રકારનો છે. અને રાતનો સમય છે, સાંજનો સમય થઈ ગયો છે, ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાય છે કે સાવ શાંતિ હોય ઘરમાં તો તમને ઘડિયાળનો જે સેકન્ડિયો કાંટો હોય એનો પણ અવાજ સંભળાતો હોય,
કે ઘરમાં સાવ શાંતિ છે, સાંજનો સમય છે અને ઘડિયાળના ટીક ટીકનો અવાજ પણ સંભળાય છે. લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે અને લિંકન શું કરે છે તો કે સુતો સુતો ટીચર પાસેથી જે ચોપડી લઈ આવ્યો છે તે વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે કે વાંચતા વાંચતા એને નીંદર આવી જાય છે, એટલા માટે એ સૂઈ જાય છે. પુસ્તક છાતી પર છે અને પુસ્તક છે એ છાતી પર એમને પડ્યું રહે છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. પડખું ફરવું એટલે કે કરવટ બદલવી, સુતા સુતા એ પોતાની કરવટ બદલે છે. ક્યાં છે એ ચોપડી એના છાતી ઉપરથી નીચે પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુન, લિંકનની આંખ અચાનક ખુલે છે. હવે સવારનો સમય છે, અલાર્મનો અવાજ આવે છે, મોર્નિંગ ટ્યુન સંભળાય છે અને એનાથી લિંકનની આંખ છે અચાનક એટલે કે એકાએ ખુલી જાય છે. હવે લિંકન, ઓ સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ, આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ. હવે સવારનો સમય છે એટલે એને આંખ ઉગડી જાય છે અને આંખ ઉગાડીને જોવે છે તો પછી યાદ કરે છે કે લે ચોપડી વાંચતા વાંચતા હું ક્યારે સુઈ ગયો, મને તો ખબર જ ન પડી. એટલામાં પછી એને ચોપડી યાદ આવી એટલે પછી આમ તેમ જોવે છે અને વિચારે છે કે ચોપડી ક્યાં ગઈ, ચોપડી તો હું સાથે લઈને સૂતો હતો. ખાટલામાં શોધે, છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળે છે કે પોતાના પલંગ ઉપર તે જોવે છે પણ ક્યાંય મળતી નથી. પછી એ ભીંત એટલે કે દિવાલ છે એની નીચેથી એને મળે છે. અરે આ ચોપડી તો પરળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે, કે શું કહે છે કે આ ચોપડી તો પરળીને એટલે કે ભીંજાઈને એકદમ ખરાબ થઈ ગઈ છે, સાવ જ ખરાબ થઈ ગઈ છે, આખી ચોપડી છે પાણીથી ભીંજાઈ ગઈ છે. બારી બહાર જુએ, હવે એ પણ જોવે કે પાણી આવ્યું ક્યાંથી એટલા માટે એ બારીની બહાર જોવે છે. બાપરે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. હવે એને ખબર પડી કે બારી ખુલી હતી અને આખી રાત ભારે વરસાદ, પવન સાથે ભારે વરસાદ આવ્યો એટલે વરસાદના છાંટા છે એ બારીમાંથી અંદર આવ્યા ને જે ચોપડી નીચે પડી હતી એના ઉપર પડ્યા, જેના લીધે આખી ચોપડી છે એ પલળી જાય છે. હા, અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. વાછટ એટલે કે વરસાદના છાંટા, જે વરસાદના છાંટા બારી વાટેથી આવ્યા બારી તરફથી એના લીધે જે ચોપડી આખી ભીંજાઈ ગઈ છે એને સમજાઈ જાય છે. પુસ્તક આમ તેમ જોવે, હવે આખી ચોપડી છે આમ તેમ જોવે છે કે આમાં કઈ કોઈ જગ્યાએ કોરી છે કે નહીં. ઓ હવે સરને હું શું જવાબ આપીશ, હવે હું સરને શું જવાબ આપીશ, કારણ કે ચોપડી જો આપણી વસ્તુ બગડી જાય તો આપણે કઈ ટેન્શન હોય ને, પણ આપણે બીજા પાસેથી ઊંચીની લખવા માટે સ્વાપોથી ઉતારવા માટે લઈ આવ્યા હોય કે પાકી નોટ લઈ આવ્યા હોય પછી એ નોટ ને સ્વાપોથી કઈ થઈ જાય તો આપણે ડર લાગે ને કે હવે હું સામે વાળાને શું જવાબ આપીશ. તેમ લિંકનને પણ ડર લાગે છે કે હવે સરને હું શું જવાબ આપીશ, આપણે જો કોઈક સ્ટુડન્ટની લઈ આવ્યા હોય તો પણ આપણે બીક લાગે, તો આ તો શિક્ષકની ચોપડી છે. એટલા માટે લિંકન છે એ વિચારવા પડી જાય છે કે હવે હું શું જવાબ આપીશ. રૂમમાં આટા મારે, હવે વિચારવા માટે રૂમમાં આમ તેમ આટા માર્યા છે. પછી પ્રતીકાત્મક આત્મસંઘર્ષ એટલે કે મનોમન, અંદર મનમાં ને મનમાં છે માથાકૂટ કરે છે, મૂંઝવણ અનુભવે છે અને વિચારે છે. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું, કારણ કે લિંકન તો ગરીબ હતો તો એ શું કહે છે કે મારી પાસે તો પૈસા પણ નથી કે હું નવી ચોપડી લઈ અને સરને છે નવી ચોપડી આપી શકું. જો એની પાસે એટલા પૈસા હોત તો એ નવી લઈને જ ન વાંચી લે, સર પાસે શા માટે માંગે. એટલે એ પડી વિચારે છે શું કરું, જૂઠું બોલું કે ખોટું બોલું હું સરને, કે સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું. હવે એ વિચારે છે ખોટું બોલી દઉં કે ચોપડી છે કોક ચોરી ગયું, ના એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું. હવે ખોટા બોલવા માટે બહાના જોઈએ પણ આ બધા તો વિચારે છે કે ના જો એમ કહે ચોપડી ચોરી ગયું તો એ તો કોઈ વાત માને ને, કારણ કે એમાં કોઈ ખજાનો તો છે નહીં સોના ચાંદી નો કે પૈસા નથી કોઈ ચોરી જાય. તો પછી વિચાર છે કે એના કરતા એમ કહું કે રસ્તામાં જતો હતો ઘરે અને રસ્તામાં પડી ગયું, તો એ સ્વાભાવિક લાગે થોડુંક બાનું. ના અસત્ય હું નહીં જ બોલી શકું, અસત્ય મારે ન જ બોલવું જોઈએ. આપણે આગળ પણ જોયું કે એને નાનપણથી સાચું બોલવાની અને સાચી વસ્તુ નો સાથ આપવાની ટેવ હતી. તો એ પછી કહે છે કે ના ના અસત્ય એટલે કે ખોટું, ખોટું તો હું બોલીશ જ નહીં અને એ મારે બોલવું પણ જોઈએ નહીં. હવે આગળ જોઈએ તો કરવું શું, શું કરવું જોઈએ મારે, શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને,
હવે વિચાર છે કે હવે સાચું બોલવું જોઈએ, ખોટું બોલવાને તો એનું મન માનતું નથી કે મારે ખોટું બોલવું જોઈએ. તો હવે વિચાર છે કે તો હવે હું શું કરું, શું કરું, કેવું મારે ટીચરને, એવું બધું એ વિચાર છે. ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ પછી પાકો નિર્ણય. હવે આપણે જોઈએ કે આ એક નાટક આવે છે અને એ નાટક છે આપણે વાંચીએ છીએ. તો લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ એટલે કે આપણે ઘણી વાર ટીવી સિરિયલ જોતા હોય કે મૂવી જોતા હોય તો એમાં જે હીરો કે હિરોઈન હોય કે કોઈ પાત્ર હોય તો એ મનમાં કંઈક વિચારતું હોય, એ અવાજ આપણને સંભળાતો હોય અને એ શું કરતું હોય, એક્સપ્રેશન આપતું હોય, તો એને કહેવાય લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ. કે આ બધું લિંકન મનમાં વિચારે છે પણ આપણે બધું સાંભળી શકીએ છીએ એમ, એ ખાલી એક્સપ્રેશન આપતો હોય ને અવાજ છે આપણા મન, એના મનનો અવાજ છે આપણે સાંભળી શકતા હોય. તો એ મનમાં જે માથાકૂટ કરે છે, વિચારે છે, બધું આપણે સાંભળી શકીએ છીએ, એને લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ કહેવાય. અને પછી એક પાકો નિર્ણય કરે છે, એક પાકો નક્કી કરે છે કે હું રાઈટ, કે હવે સાચું, મારો આ જ નિર્ણય યોગ્ય છે, કે મારો આ જે મેં મનમાં નિર્ણય લીધો છે એ ખૂબ જ પાકો અને સાચો છે, ફક્ત આ જ ને એમ, કે હવે હું આ જ નિર્ણય છે એ લઈશ અને આમ જ કરીશ. હવે શું નિર્ણય લે છે કે સાહેબ મને જે કઈ સજા ફરમાશે તે હું ભોગવીશ, કે સર છે મને જે કઈ દંડ કરશે કે એની ચોપડી મેં ખરાબ કરી નાખી, પલાળી નાખી, તો એના બદલામાં એ મને જે કઈ દંડ આપશે એ હું ભોગવી લઈશ, કે એ દંડ છે હું ચલાવી લઈશ, પણ જૂઠું તો હું નહીં જ બોલું, પણ ખોટું તો નહીં જ બોલું, એવો પાકો નિર્ણય એ કરે છે. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ, કે અત્યારે ને અત્યારે હું સર પાસે જઈશ અને હું એમને સાચી સાચી વાત કહીશ, અને જે સાચું બનાવ્યો બન્યો છે, પોતે સૂતો હતો અને ઊંઘ આવી ગઈ, ચોપડી નીચે પડી ગઈ અને વરસાદના કારણે ચોપડી છે પડી જાય છે, એ બધું હું સાચે સાચું કહી દઈશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેર આવ, કે હવે સાચો અને મક્કમ નિર્ણય, કે એને જે નિર્ણય લીધો છે સાચો છે, પાકો છે અને એનો એને સંતોષ પણ છે, કે હવે જે થશે એ જોઈ લઈશ, જેટલી સજા મળશે એટલી લઈશ, અને તે સાથે ફેડ આઉટ એટલે કે ઝાંખો પ્રકાશ છે એ સ્ટેજ ઉપર પડે છે. અને આપણે આગળનો જે પાઠ છે હવે એના પછીના વિડીયોમાં જોશું.